હૃદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરને આગળ લઈ જતી ગુજરાતી શાસન ફિલ્મ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઇડ પર લઈ જઈ રહી છે. આ ફિલ્મના પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત વાર્તા કહેવાની આકર્ષક રીતની સાથે સાથે ઊંડાણ સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે. આ ફિલ્મ ફરીથી ગુજરાતી સિનેમાને વ્યાખ્યાયિત કરતી જોવા મળી રહી છે. શાસનના સુંદર નેસડામાં બનેલી આ શાસન ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનને આકાર આપી રહી છે, સાથે સાથે ગુજરાતી ગ્રામીણ સમુદાય અને માનવીય લાગણીઓને વ્યક્ત કરે છે. આ ફિલ્મના સ્ટારકાસ્ટ અંજલિ બારોટ, ચિરાગ જાની, નિલેશ પરમાર, મેહુલ ભુજ, મૌલિક નાયક અને રાગિણી શાહ જોવા મળે છે. સાથે સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા મયુર ચૌહાણનો કિમિયો પણ જોવા મળે છે. ઓકે, હેલો, મારું નામ અંજલિ બારોટ છે. મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે. હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે, એને જંગલથી બહુ પ્રેમ છે, જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલા આવશે તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે. તો એવી હિરલ છે. રાણી, આ પહેલાં આપ સૌએ મને રેવામાં, ડિયર ફાધરમાં, સમંદરમાં, કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સાસણ. અને આ ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે, પણ હું આ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે. અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનું ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું. અને એકચ્યુઅલી તો મનુષ્યની લાલચ જ એને આ આજે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે. મયુર ચૌહાણ, હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરું છું. છેલ્લો દિવસ, કરસનદાસ, પે ન્યૂઝ, સૈયર મૂવી, રે, સમંદર અને હમણાં જે થિયેટરમાં ધૂમ મચાવી રહી છે હાહાકાર, એ ફિલ્મમાં તમે કદાચ મને જોયું હશે. અત્યારે સાસણ નામની ફિલ્મ રિલીઝ થઈ છે, એ મારા ખૂબ ગમતા મિત્રોની અને ખૂબ સરસ વિષયવાળી ફિલ્મ છે. એમાં હું એક ગીત કરવા માટે ગયો છું. એ ગીત વિશે વાત હમણાં નથી કરવી કારણ કે મને ફિલ્મ વિશે વાત કરવાનું કહેવામાં આવ્યું છે. તો આઈ થિંક ગુજરાત, હું મારી જાતને બહુ ભાગ્યશાળી ગણું છું કે મારો જન્મ ગુજરાતમાં થયો છે, વિશ્વભરમાં બીજે ક્યાંય પણ નહીં. કારણ કે ગુજરાત ઘણી બધી રીતે બહુ જ સમૃદ્ધ રાજ્ય છે અને એની પાસે અદ્ભુત વારસો છે, જેમાંની એક વસ્તુ એ છે કે ગુજરાતની અંદર સિંહો છે અને આપણું ગીર જે જંગલ છે, એ ગીર જંગલ અને ત્યાંના માણસો એકબીજા સાથે કેવી રીતે રહે છે અને એ માણસ અને પ્રાણીઓનો સંબંધ કેવો છે, કેવો હોવો જોઈએ અને કેવી તકલીફ ત્યાંના પ્રાણીઓને પડે છે અને એનું સાચું કારણ શું છે, એ બધા સવાલોની આસપાસ આ ફિલ્મ આકાર લે છે. જેની અંદર ઘણી બધી વિદેશી કંપની, એક વિદેશી કંપની છે કે જેમણે એવો આરોપ લગાવ્યો છે કે ગીરની અંદર જે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે એનું કારણ ત્યાં વસતા માલધારીઓ છે. તો એ આરોપ શું સાચો છે કે ખોટો છે, શું ગીરમાં જે સિંહો મરે છે ત્યાંના જે પશુઓ છે, ત્યાંના માલધારીઓ છે, એમનું જીવન કેવું છે, એ હું દિલથી ઈચ્છું છું કે સમગ્ર ગુજરાતે જોવું જોઈએ. સમગ્ર ગુજરાતે નહીં પણ ભારતભરમાં જેટલા પણ લોકો છે કે જેમને વન્યજીવો અને કુદરતમાં રસ હોય તો એમણે આ સાસણ ફિલ્મ જોવી જોઈએ. મિત્રો, હું છું ચિરાગ જાની અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે. તો ફાઇનલી ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ. સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે. વિક્રમ એક ઘણા બધી શેડ્સ લઈને આવે છે આ ફિલ્મની અંદર. તમે કહી શકો ગ્રે શેડ, કેમ કે સારો દેખાવાવાળા પણ ઘણી વખત વિલન હોય છે, એટલે હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું એને. સો બસ સરસ મજાનો મેં ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે. તો થેન્ક યુ. નિલેશ પરમાર, આ સાસણ ફિલ્મની અંદર બિલ્લાનું કેરેક્ટર કર્યું છે. રંગા બિલ્લાની એક જોડી છે બે કેરેક્ટરની અને ફિલ્મની અંદર રમૂજ પાથરવાનું કામ અમારા ભાગમાં આવ્યું છે, એટલે કોમેડી કેરેક્ટર છે અને બહુ મજા પડશે તમને જોઈને.
ફિલ્મ થિયેટરમાં આવી ગઈ છે અને પ્લીઝ બધા લોકો જોવા જાવ એટલી અપીલ છે. થેન્ક યુ.